સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેરમાં આવેલી પાંચ બત્તી પાસે ઓવરબ્રિજનું કામ 10 દિવસમાં 18 કરોડના ખર્ચે ઓવરબ્રિજ કામગીરી શરૂ કરવામાં આવશે તેને લઈને ધારાસભ્યએ મુલાકાત કરી હતી. હિંમતનગર શહેરમાં આવેલી પાંચ બત્તી પાસે ઓવરબ્રિજનું કામકાજ શરૂ હતું, પરંતુ પાંચ બત્તી વિસ્તારમાં પથ્થરવાળી જમીન હોવાને લઈને હાલ કામગીરી બંધ કરવામાં આવી છે, ત્યારે સ્થાનિક લોકોને ઓવરબ્રિજ સ્ટેના કારણે બંધ છે. તો બીજી તરફ સત્તાધીશો દ્વારા ઓવરબ્રિજ બનાવવાના કામને લઈને નવી મશીનરી મંગાવવામાં આવી છે. ઓવરબ્રિજ 18 કરોડના ખર્ચે બની રહ્યું છે, જેને આસપાસ વિસ્તારમાં રાહત મળી રહે તેમ છે. જોકે અગાઉ રોડ પર ટ્રાફિકની સમસ્યા રહેતી હતી, જ્યારે ઓવરબ્રિજ બને તો ટ્રાફિકની સમસ્યામાં હલ થશે. ઓવરબ્રિજની જૂની સિવિલ હોસ્પિટલથી લઈને દુર્ગા બજાર સુધી ઓવરબ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે. હાલમાં કામ બંધ હોવાને લઈને ધારાસભ્ય વીડી ઝાલા મુલાકાત કરી હતી, ત્યારે 10 દિવસમાં ઓવરબ્રિજનું કામકાજ શરૂ કરવામાં આવશે. ધારાસભ્ય સહિત પાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર, બાંધકામના ચેરમેન અને જીયુડીસીની ટીમ ઉપસ્થિત રહી હતી. જીલ રાવલ, ZSTV, સાબરકાંઠા. હવે આ જે અહીંયા છે ને, આ આપણે હિંમતનગર સિટીનો હાર્ટ કહેવાય આ એરિયા, એટલે અહીં બધો મેઇન બજાર અહીં આવે છે, એટલે એના કારણે ઘણી બધી પ્રજાની અવરજવર છે. એટલે ભારતીય જનતા પાર્ટીની સરકારે આ સરસ મજાનો સિટીને ભેટ આપી છે ઓવરબ્રિજની, અને ઓવરબ્રિજ થવાનો જ છે, કોઈ મનાયું કમ નથી. અને બહુ જલ્દી ઝડપથી આ ઓવરબ્રિજનું કામ શરૂ થાય અને વ્યવસ્થિત રીતે થાય, એટલા માટે અમે નગરપાલિકા પ્રમુખ, પછી કારોબારીના અધ્યક્ષ, આ બાંધકામ સમિતિ ચેરમેન ભાઈ, ટીપીના ચેરમેન, ચીફ ઓફિસર શ્રી, આપણે ઉપરથી પણ આ જીયુડીસીના જે અધિકારીઓ છે એ પણ આવેલા છે, અને સંબંધિત જેને કામ કરવાનું છે કોન્ટ્રાક્ટરશ્રી પણ છે, એટલે બધાની હાજરીમાં આ સ્થળ સ્થિતિની અમે મુલાકાત લીધી છે. અને હાલ કોઈ અડચણ નથી હાલ, અને 18 કરોડના ખર્ચે આ હિંમતનગર સિટીને આપણી સરકારે બહુ સરસ મજાની આ ભેટ આપી છે.